दुख हरी जननो दिले धरो छो सुख निधि श्याम सहायता करो छो तदपि भजन जय करे न भावे नहीं नर जाति को जाति ते कहावे प्रभुतावा मूर्ति विनोदकारी पलपण विसरे नहीं जो विसारी जुगला चरण सोल चिन्ह देह नजर समीप तरे अमारियेह ओम श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। शिक्षा पत्री परम दे अपने कथा करी थी बरो जड़ भरत ने बात आई थी साधु ये निर्माणी पाने रहे के बधाई रहेवान भगवान ने पामु हुआ ने बधाई जेने भगवान ना धाम में जाऊँ एन बधाई ने हद का नियम पड़े कारण के न्या अक्षरधाम में पास एवं नहीं साधु हरिभगत पार्षद से न्या न्या तो बधाई ये खरखा से એટલે આપણે સવારે ઓરડાના પદ ગાઈ ત્યાં નથી ગાતા પ્રીતિ તોડજો રે હે જૂઠા કુટુંબ પરિવાર એ કોને કીધું ગ્રસ્તને એટલે નિર્વાસનિક થવું પડે આપણે ત્યારે વાત કરી હતી કે કલ્યાણ તો સહેલું છે સરળ છે પણ આપણે કઠણ કરી દીધું અને તે નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાધિક આપતકાળ પીડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. એક ભગવાન અને ભગવાનના સંત ભગવાનના ભક્ત જ્યાં કોઈથી કપટ ન રાખવું માન ન રાખવું. મહારાજે પંચાળાના પાંચમા વચના વૃતમાં કીધું ને ક્યાં માન રાખવું ને ક્યાં ન રાખવું. ભગવાનના ભક્ત હોય ત્યાં માન ન રાખો ત્યાં તો નિર્માની પણ રાખો અને કોઈક વિમુખ હોય ત્યાં મહારાજ કહે ત્યાં નિર્માની ન રાખો પણ આપણે ઊંધું થાય છે સમજાવું. કોઈક જગતના માણસો કોઈક ઓલા હોય ને એ ક્યાંક કહી જાય તો આપણને શું થાય કે તો અજ્ઞાની છે ત્યાં આપણું જ્ઞાન કાઢો આવે કે એ તો અજ્ઞાની છે. પણ ભગવાનના ભગત કાંઈ કહે તો ત્યાં એવું જ્ઞાન રહેતું નથી. માટે ભગવાન ને ભગવાનના સંત આગળ કોઈ દી કપટ રાખવું નહીં. છેતરવાની પરમ દી આપણે વાત કરી હતી ને એક ડાપણ ન કરવું ને બીજું છેતરીએ નહીં જેવો છે એવું રાખીએ તો મહા કલ્યાણ ઈજી થઈ જાય. મહારાજે મૂળજી બ્રહ્મચારીની વાત કરી. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી છે એમાં પરમેશ્વર જેવા ગુણ છે આવે છે ને તો મહારાજ કે એવા ગુણ આવ્યાનું કારણ શું તો મહારાજ કે એ મૂળજી બ્રહ્મચારી છે એ અમને આકાશ જેવા નિર્લેપ જાણે છે એમ. ભગવાન ને ભગવાનના મોટા પુરુષ હોય એને મહારાજના શબ્દોમાં વચનામૃતમાં જાવે મહારાજ કે નિર્દોષ જાણે તો પોતે નિર્દોષ થઈ જાય. પણ આપણે નિર્દોષ જાણીએ તો પ્રથમનું 58મું મહારાજ કે મોટા પુરુષ રાજી કેમ થાય તો હું આવ્યું મહારાજ કે પ્રથમ તો મોટા પુરુષ આપે નિષ્કપટપણે વર્તે કામ ક્રોધ લોભ મોહ દોષો તો આપણામાં બધા હોય જ છે કાંઈ ટળતા નથી પણ આપણે નિષ્કપટ થઈ જાય તો જ સત્સંગનો લાભ મળે. એમાં સૂત્રે આવ્યું હતું કે નિષ્કપટી છે એ સત્સંગમાં તરી જાય છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે દિવસે દિવસે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ કઈ રીતે વૃદ્ધિને પામે અને બીજા બધા દોષ હોય એ કેમ નાશ પામી છે આવે છે ને. મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું કે દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને આ બધા દોષ નાશ પામી જાય. આપણે બધા એટલે માટે તો અહીંયા કુંડળમાં ભેગા થયા છે ને બધાને કોને ઈચ્છા ન હોય ભગવાનના ભક્તને. પણ મહારાજે જે ઉપાય બતાવ્યો એ એકદમ સરળ
અને ઈઝી હોય એટલે થાય એવું હોય. તો મહારાજે ત્યાં એવું કીધું કે ભગવાનના મોટા પુરુષ હોય એને અતિશય નિષ્કામી જાણે, અતિશય નિર્લોભી જાણે, અતિશય નિર્સ્વાદી જાણે, અતિશય નિષ્કામી જાણે. આવે છે ને? તો મહારાજ કે કૂતરા જેવો કામી હોય તો મહાનિષ્કામી થઈ જાય. બોલો. એટલે આપણામાં જે કાંઈ દોષ ઢળતા નથી એનું કારણ જ આ છે કે આપણે એવી નિર્દોષ બુદ્ધિ રાખી શકતા નથી. કાંકનું કાંક કપટ રહે. ગુરુજી ઘણી ફેરું કથામાં નથી કહેતા, આપણે ખોટું બોલાઈ જાય, ખોટું કહી દે, આ કહી દે. આપણને ખબર છે તોય સદાય આપણું મન છે ને એવું છે. આપણે કાંઈ પણ કર્યું હોય તો કહું આપણને કાંઈ ફાંસીએ ચડાવી દઈશ, કહી દઈએ તો રાજીપો થાય ને. પણ આપણું મન કેવું કરે? એ કે હું કહી દઈશ તો પછી કુરાજીપો થાય છે, શું થાય? હકે કુરાજીપો થાય. જ્યારે ખબર પડશે ત્યારે શું થશે? ત્યારે રાજીપો રહેવાનું. એ કરતાં કહી દઈએ તો અમુકનો રાજીપો થાય કે ના ના નિષ્કપટ છે. એટલે મહારાજ કે મોટા પુરુષને વિશે જેવો દોષ પરઠે, પછી મહારાજ કે હા મોટા પુરુષને જો લોભી સમજે, ક્રોધી સમજે તો પતિ અત્યંત નિર્લોભી નિષ્કામી હોય તોય કામી થઈ જાય. એટલે આપણે એવા બનવું હોય તો કોઈ દાપણ ન કરવું અને યુક્તિ પ્રયુક્તિ ન કરવી, કપટ ન કરવું. જેવા છીએ તમારા અને તે સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતીવાળા દુષ્ટજન હોય અને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામે ગાળ ન દેવીને મારવો પણ નહીં. અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. આ બહુ કઠણ છે સાધુની આજ્ઞા. તો જુઓ, કોક ગાળ દે મારે આ કરે તો હાલો, એને સામે ગાળ ન દેવી મારવું નહીં એ તો હજી થઈ જાય, પણ એનું હિત થાય એવું ચિંતવું હે, અને ભૂંડું થાય તેવો સંકલ્પ ન કરો. એટલે મોટા જે હોય ને એને જોઈજો તમે, એના પ્રત્યે ગમે એટલું આવું કરે તો એનું હિત થાય એવું જ કરે. ગુણાતીતાનંદ સ્વામી જૂના સાવર ગયા હતા બરાબર, ઓલા ગામના ગામધણી હતા, એને કાઢી મૂક્યા અને પછી બહાર રાંધતા હતા, એ થોડી થોડી નાખીને બધું વહી ગયું. હવે એ તો સમર્થ હતા કે નહીં હે? પરચો ન હોય જે માણસને વ્યાપકાનંદ સ્વામી કેવા સમર્થ, ઘોડી જીવતી કરે આ કરે, એના સામર્થ્ય હતી જ ને, પણ ભગવાનની આજ્ઞા હતી. એટલે આવું કર્યું છતાંય હારે હરિભગત હતા. એ હરિભગતને દુઃખ થાય ને તો કે આવાને દીકરા કહે દે, આવાને ભગવાન વાંજા થાય. ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડે કે એમ એને દીકરો નથી ધરવાનો, તો બધા સંતોને કે એક એક માળા ફેરવું કે એને દીકરો થાય, પછી એને દીકરો થયો ભગત ત્યાં. એટલે આ હાળું કઠણ છે. આપણું કોક શું કહેવાય ખરાબી છે આ કરે અને એના પ્રત્યે જે આવું રાખવું એને સાધુતા કે શું કહેવાય કપડાં પહેરે કંઈ સાધુ થવાતું નથી. આ કઠણમાં કઠણ કામ છે. અને જે આવું કોઈ કરતું હોય ને કોઈ પણમાં જે કંઈ હોય ને એ માની લેવું કે ભગવાનનો ગુણ છે. વ્યક્તિથી થાય જ નહીં, થાય માફ જ ન કરીએ કે વ્યક્તિ એ ભગવાન જ. જો ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડના જીવોને માફ જ કરે છે ને ગુના. એટલે એવો જેનામાં ગુણ હોય ને એ ભગવાનનો ગુણ છે. વ્યક્તિનું કામ જ નથી, માફ જ ન કરી શકે. એટલે મહારાજ કે એનું ભૂંડોય ન ચિંતવું, એનું સારું થાય ને એવું કરવું. કે મહારાજ એને બુદ્ધિ દેજો, સારું થજો. આપણને તો દાસ ચડે, હા આપણે યારે કર્યું ને બીજો કાંઈ રીજ લાગણો છે અમુકનો. એટલે કહી કે તમે તાર કરજે, હાથી રાજીપો થાય કે નહીં અંતરમાં? ઈર્ષ્યા હોય તોય થાય. આપણને કોઈકને યારે ઈર્ષ્યા હોય મોટા સહન ન થતી તો અંદરમાં આનંદ થાય કે સારું છે. એટલે આ બધા દોષ આવા છે. અને કોઈનું દૂધપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈના ચાર શખ્સું ન થવું અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. કારણ કે અહમ અને મમત્વ એ જ માયા છે. મહારાજે અંત્યના 39મા વચનામૃતમાં કીધું ને કે હે ભગવાન, અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો અને તમારા સંતનો સંગ દેજો. મહારાજ દરરોજ કીધું માગવા પૂજા. બે આજ્ઞા કરીશ, એક દંડવત કરવાની
કે મહારાજ કે જાણે અજાણે અપરાધ થઈ ગયો હોય તો એક દંડવાત અધિક કરો પૂજામાં અહંભારી, અને દરરોજ પ્રાર્થના કરવાની કીધું કે આ માયા થકી રક્ષા કરજો અને તમારા સંતોનો સંગ દેજો. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કયા, અને અમારા આશ્રિત એવા જે સત્સંગી ભાઈ સર્વ તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવું, અને સર્વ જે સત્શાસ્ત્ર તેનો સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે, તો સર્વ મનુષ્ય માત્રને મન વાંછિત ફળની દેનારી છે. કાલે આપણે બધી શિક્ષાપત્રીની ગેમ નહોતા રે, જો તો ખરા કેવો બધો યુગ ગયો હે, સહેજે સહેજે કંટાળો એનો આવે અને જ્ઞાન થાય, ભગવાનની આજ્ઞાનો મહિમા સમજાય, મજા આવે ને જાગરણ કરે, સવાર સુધી હાલે તોય વાંધો ન આવ્યો. સૂત્ર: અનંત કોટી બ્રહ્માંડના પદાર્થ મળવા સુગમ છે, પણ સાચા સંત મળવા દુર્લભ છે. બીજું બધું તો મળે, કોઈ કંઈ એવા કર્મ કર્યા હોય, આ કર્યું હોય તો એ બધી વસ્તુ તો ભગવાન ગુણાતીતાનંદ સ્વામી કહે માછીમારને કરોડ રૂપિયા છે, એ કંઈ ભગવાનની કૃપા નથી. પણ ભગવાન જેના ઉપર કૃપા કરે ને એને સંતનો સમાગમ આપે, એ ભગવાનની કૃપા. બાકી તો જે ભગવાનના ભગત નથી એને ઘેરે સુખ સમૃદ્ધિ. આ બીજા આપણે અહીંયા ભારતમાં ક્યાં, બીજા બધા દેશોમાં જો કેટલી સુખ સગવડતા છે જ ને, ક્યાં ભગવાનને માને છે, અમુક તો નાસ્તિક છે તો છે. એટલે એ ભગવાનની કૃપા નથી. ભગવાનની કૃપા આપણે ભગવાનમાં હેત થાય, ભગવાનની ભક્તિ વધે, ભગવાનનો મહિમા વધે, સંતો ભક્તોમાં દિવ્ય ભાવ થાય, એ આપણે સમજવું કે ભગવાનની કૃપા છે. કારણ કે એ સાધને કરીને થતું નથી, એવું જેને જેને થાય એને ભગવાનની કૃપા માનવી. જે ભગવાનના ભક્તના દાસ થઈને વર્તે છે તેને કદી વિઘન નથી. લો, દાસ થાય એને કોઈ દી વિઘન આવતું નથી, દાસ ન થાય ને એને વિઘન આવે છે, અને દાસ થવું વાળું કઠણ છે. મહારાજે જે એક દંડવત અધિક કરવાનું કીધું એ વચનામૃતમાં આવે છે ને, અલૈયા ખાતરની વાત આવે છે. એનું દુઃખ જોઈને મહારાજ કહે કે આવું જે દુઃખ છે એ મારાથી જોવાતું નથી. શેને લઈને થયું? દાસપણું નહોતું હતું. આપણામાં ક્યાંક કળા આવડત આ બધું હોય એટલે દાસપણું રહેતું નથી. જાણું કાલે દયાળુ સ્વામીએ ઓલા 5 લેખ વાંચવાની વાત કરી સત્સંગ સેવકમાં, એમાં એક લેખ છે ઠઠ્ઠા મશ્કરીને, ઓલા ઘણી ફેરું વાત કરેલી છે, પાર્ષદ હતા ગોપાળાન સ્વામીની ઈર્ષ્યા કરતા સાધુની મશ્કરી કરી હતી પાળાએ, તો એને દુઃખ બહુ આવ્યું. પછી દુઃખ ટળ્યું નહીં, પછી જેની માફી માગી ને ત્યારે તો. એટલે આપણામાં ક્યાંક બળ કળા આવડત હોય તો એને કરીને કોકનો અપરાધ થઈ જાય, અને પછી દુઃખ ભગવાનને મટાડી શકતા. એક જૂનાગઢમાં સાધુ હતા, નામ ભૂલી ગયો, બહુ સેવા કરે, સેવા એટલે અને બધું કામ ફાવે, બધું કડિયા કામ, પછી શું કહેવાય મિસ્ત્રી કામ આ તે, અને સેવા કરે એટલે રાત દી સેવા કરે. આંગળા એના એટલે ચરિત્રમાં આવે છે, આમ ઓલા આમ આમ થઈ ગયા, આમ બોલતા નથી, એવા પગ ગઈ ને ક્યાં, બહુ સેવા કરેલી. પણ જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે પીડા બહુ થતી, રહેવાય નહીં. સેવા તમે કહો તો આખી જિંદગી આખું શરીર ઘસી નાખ્યું, પણ એને કરીને શું થતું, બીજા એનો સ્વભાવ જ એવો હતો બહુ તેજ, કોઈ એની સારી સેવામાં રહે જ નહીં. કારણ કે જેને તેને જે તે કર્યા કરે, આવું બધું શક્તિ ને બળ હોય ને એટલે બીજાને એને ગણતરી જ ન રહે. પછી મહારાજ તો દ્રોહ થયો જ મૂકે, પછી તો છેલ્લે બહુ દુઃખ થયું, રાયડું પડે રહેવાનું નહીં. પછી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી કે આ તમારો પ્રારબ્ધનું નથી, આ તમારું ક્રિયમાણ છે. પ્રારબ્ધનું હોય ને તો ભગવાન માફ કરી દે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય ને એ ભગવાન માફ ન કરે. હજી ભગવાનનો દ્રોહ થયો હોય કંઈક થયો હોય ને તો ભગવાનના ભક્ત છોડાવે, પણ ભક્તનો દ્રોહ કરે
પછી ગમે એવો બળ્યો હોય તોય પછી ભગવાન એનો નાશ કરે. હિરણ કશું બી કેવો બળ્યો હતો હે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો શું થયું? ભગવાને મારી નાખ્યો. પછી તો ગુણાતીતાનંદ સ્વામી તો મોટા એટલે ખબર પડી જાય ને કે આ તમારે પ્રારબ્ધનું નથી, આ ક્રિયમાણ છે. પછી કે તમે જેનો દ્રોહ કર્યો છે એની માફી માગો. પછી માફી માગીને પછી બધું ટળ્યું. એટલે દાસપણું આવું છે ને એ આલું કઠણ છે. દાસપણું આવી જાય ને તો કામ થઈ જાય, દુઃખ જ ન રહે. મહારાજે કીધું ને કે પ્રથમના 14માં આવે છે ને કે દુર્લભમાં દુર્લભ સત્સંગ મળવો, અને સત્સંગ મળ્યા પછી શું કીધું? દાસપણું આવવું એ બહુ કઠણ છે, ભગવાનના ભક્ત થઈ જાય. એમાં લક્ષણે કર્યા છે, સમજાનું. દેહને પોતાનું રૂપ ન માને, પોતાના સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે ઈચ્છે જ નહીં, અને જેમ આજ્ઞા હોય એમ કરે એને દાસ કહેવાય. એટલે કીર્તનમાં આવે છે, દર્શન દેજો દાસને રેલો, આવે છે ને, દાસને દર્શન દેજો, કે સ્વામીને દર્શન દેજો એવું નથી આવતું. એટલે દાસપણું આવવું કઠણ, દાસપણું આવી જાય તો કોઈ વિઘ્ન નથી. દાસપણું કોણ આપણને નથી આવવા દેતું, જાણું. એ આપણે કાલે વાત કરીશું, બરોબર. વચનામૃત વાંચી નકર રહી જાય પાછું. પછી એકાદું ચરિત્ર વાંચ. કેટલામું વચનામૃત આવ્યા છે? 25મું વચનામૃત, 25મું. 20 કોષના પ્રવાહનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કચ્છના દરબારમાં પરમહંસની જાગ્યાને વિશે પધાર્યા હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોપાળ ઓઢ્યો હતો, ને ધોળો ફેટો બાંધ્યો હતો, ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામપણું મનાતું નથી, અને તે પૂર્ણ કામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન તેણે કરીને થાય છે. ખાલી સ્વધર્મ હોય તો ન થાય, સમજાનું. જોઈજો, જે માણસ ખાલી ધર્મ બહુ પાળતા છે ને એને સુખ ઓછું છે, કારણ કે એને થાય શું? હે, શું થાય? રાણા હે, આમ કરે આમ કરે, એ નજર જ ના રે ક્રિયામાં, કે આ અટકી ગયો. પેલા ગુરુજી નથી વાગતા, પેલા હરમાન ભગત હતા ઉત્તર સંડામ, એ કે કોઈ ક્રિયા કરતું નથી, કે બધી ક્રિયા હોય. કે ત્યારે ભગવાન શું જોવે છે? ભાવ જોવે છે. એટલે બહુ ધર્મનિષ્ઠ હોય ને એને જોજો, લગભગ એ સમાગમે ન કરીએ, જાણું. મેં જોયેલું એટલે કહું છું. પૂર્વાશ્રમ ગુરુજી હતા ને, તો બીજા ઘણા હતા, પણ જે ધર્મનિષ્ઠવાળા હતા ને, આપણે તે વખતે બહુ ખબર ન પડે, પણ એ સમાગમ ન કરી. કેમ? એ કે ના જાય પછી ક્રિયા આમ હોય આ હોય, કોઈ કોયલું જાય. ઘણા તો ઘરનું ઓલું લઈને આવતા, શું કે હુખડે લઈને આવે. એ કેટલા દયા ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે મંદિરનો બાજરો ખાઈને પણ સમાગમ કરો એમ કીધું ને. આપણે જે પૈસાનો ધર્મ તો કાઢીએ છીએ, એમ સાધુનો હોય ધર્મ, એટલે ધર્મનિષ્ઠ પ્રધાન હોય ને એ માણસ લગભગ કોઈનો લાભ ન લઈ શકે, કારણ કે એને એ જ શંકા થાય. એટલે કોઈને મહિમા જ ન હોય, મહિમા વગર સુખ ક્યાંથી આવે? હવે મહિમા હોય, અહોભાવ થાય કે ઓહો આહો, તો સુખ આવે. ધર્મ પાળાથી શું અમુકનો અહંકાર વધે કે મારા જેવું કોઈ શ્રેષ્ઠ નહીં, અભાવ ગુણ લીધા કરે. મયારામ ભટ્ટ હતા, શું થતું? હે, મહારાજ હતા તોય એને વારા કાઢ્યો, ઠેલો હારે જ રાખતા, વાસણનો ઠેલો. એમાં એક ફેરું તો કેવું હતું, ઘોડો કોઈ દરબારો કરા ને રમત કરો, ઘોડો એવો આપ્યો ને ઠેલો ને ડબ્બો, વાસણ ખેકડ્યા ઘોડો ભડક્યું, સમજાણું. અને ભટ્ટને કંઈ ઘોડાનો અભ્યાસ નહીં, તો એને એમ કે ખેંચી તો ઊભું રહે, ખેંચ્યું તો બધું તોડ્યું, તો ઓલા પેગડામાં પગ ભરાઈ ગયો, અને શું કહેવાય ડવડાતા, પણ હાલું વાસણનું પોટલું મૂકે ને ખડખડાવતા ને ઘોડું ભાગે,
16 લાગ્યા ને મરે, પણ આપણું બધાનું એવું શું, આપણે ક્યાંકનું ક્યાંક પોટલું પકડી રાખ્યું છે ને, એટલે હેરાન થાય છે. સ્વભાવ વાસના માયા 16 લાયા કરી. ભટ્ટની ક્યાં વાત કરી, એ તો મારા જોખતના હતા તો લીલા કરી ગયા, પણ આપણું બધાને કાંઈક ને કંઈક ધર્મ ન હોય બીજું ક્યાંક આપણું, એટલે દાસપણું નથી થતું. ક્યાંકનું ક્યાંક આણું શ્રેષ્ઠપણું રહે છે, એમ નથી થતું કહો હો મારામાં કાંઈ નથી, આ બધા છે એ મહાન છે. એટલે એ લાભ ન લઈ શકે મહારાજ હોય ને તોય. આના ઓલા જમરાળાના હતા, શું નામ, ગંગાધરની વાત નથી આવતી, મહારાજે પ્રસાદ ન લઈ શકે. પછી ગોપાળાનંદ સ્વામી નામ ફેર્યું, કે આનું નામ જ્ઞાનાનંદ પાડ્યું હતું પણ ધર્માનંદ પાડ્યું. એટલે જો પ્રગટ ભગવાન હોય તોય એનો લાભ લઈ શકતા નથી. એમ મને કે ભગવાનનો સ્પર્શ થાય, સંગ થાય, નિર્ગુણ થઈ જાય. જે મહારાજે તો વચનામૃતમાં બધે કીધું કે જેમાં ભગવાન પ્રવેશ કરે એ નિર્ગુણ થઈ જાય, તો આપણે ન થઈ જાય. પણ ધર્મનિષ્ઠા આવી છે. મહાભારતમાં જુઓ, જો જેટલા અર્જુન નિસંશય હતા એટલા યુધિષ્ઠિર નહોતા. એટલે મહારાજે કીધું કે જેને ભગવાનનું બળ છે ને એ સૌથી અધિક છે. થોડું ભગવાનનું બળ હોય ને તો મોટા ભય થતી રક્ષા એની થાય. બાકી ધર્મનિષ્ઠાવાળાને ક્યાંક એવું થઈ ગયું હોય ને તો એને એમ જ થાય, મારું કલ્યાણ થશે જ નહીં, હવે થાય જ. ત્યારે જેને ભગવાનનું બળ છે ને એને વાંધો ન. એટલે મહારાજ કહે છે, ખાલી ધર્મ કરીને પૂર્ણ કામ પણ માને તો અંતરમાં સુખ ન હોય. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તેને કરીને થાય છે, અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બે વાના તો ભગવાનના ભક્તને દઢપણે સાધવા, અને એ બેમાં જેટલી ખામી રહે છે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એ હરિભગતને સમાધિ કરાવી હતી, તે તેને તેજ અતિશય દેખાણું, તે તેજ જોઈને શીચ પાડવા માંડી ને કહ્યું છે, હું બળું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. અને આ લાટકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી, અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે, ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે. અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે, ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે, ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. આ બધી સમાધિવાળાની વાત છે. જાણું આપણે હોઈ જાય ત્યારે નાદ સંભળાય, જેમ જેમ કથામાં જામતી જાય એમ હે પ્રકાશ નાદ બાજુવાળાને સંભળાય. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે ને અતિશય નાદ થાય છે, ને કડાક અતિશય થાય છે, કે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાસૂર્ય હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. કેવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે, અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થી કે પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય, તો જ્યારે સર્વ ઠેકાણે વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. બે પ્રકારે સમાધિ થાય છે, પ્રાણાયામે કરીને અને ચિત્તના નિરોધ. આપણા માટે આ બીજો છે ને હેલો છે, ઓલું ક્યાં આમ આમ કરવા જવું, જાણું એટલે સૂર્યચંદ્ર ધ્યાનવાળું થાય. પછી વચનામૃત છે ને એક ભગત કરતા હતા, આંખ વહી ગઈ. હા મેં તો જોયેલા ખરેખર, એ આવે છે ને સૂર્યચંદ્રનું ડાબી આંખમાં એ હૃદયમાં અંદર જોવાની વાત છે, એ તો બહાર જોતા
ઉનાળામાં ફાળિયું બાંધ્યા આમ આખે એક, અને આમ જોઈને બેઠા રહે હો સૂર્યનું. પછી મહારાજ કે તપમાં મળે, પછી ચંદ્રનું ક્યારે કરતા હોય એ આપણે જોયું નથી, પણ સૂર્યનું જોયું છે. એમ કરતા રહ્યા ને તો એક આંખ વહી ગઈ, ધ્યાન તો છે જ ન હતું. એટલે આપણા માટે તો કયું, બીજી જગ્યાએથી હેત તોડી અને ભગવાનમાં વૃત્તિ રાખવા મળી એટલે થવા મળે. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય, તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. સર્વે જગ્યાએથી આપણી હેત તૂટી જાય, પછી જ્યાં હેત હોય ત્યાં વૃત્તિ રહે. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોસ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય, ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં ને તેને વિશે કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો હઠાવ્યો પાછો હટે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો સ્ત્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે, તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમજ કર્મ ઇન્દ્રિયની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયની વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દસે ઇન્દ્રિયો દ્વારે એનું અંતકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ ગણી લો. એટલે નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આવે છે કે ભાઈ માનસી પૂજા કાજુ જે કંઈ કરવું એ કઈ રીતે કરવું, તો સ્વામીએ એવું કીધું કે ઇન્દ્રિયો અંતકરણથી જુદા પડીને કરવું. દેહભાવ સ્વતા કરે તો મનન દેહનું થાય, એટલે દેહભાવ દ્રઢ થાય. એટલે અહીંયા કીધું આ બધું જુદું પાડી અને એવી રીતે ચિંતન કરવા મળીએ ભગવાન સંબંધી, તો ધીરે ધીરે એ થવા મળે. અભ્યાસ કરવો પડે. મહારાજે કીધું ને કે કૂવા પર નરમ દોરડી છે એ કાપા પાડી દે, પણ તાત્કાલિક આમ હાકળ ઘોં તો થાય એમ અભ્યાસે કરીને બધું થાય છે. જે કાંઈ વિષયો અંદર આવ્યા છે એ બહારથી જ આવ્યા છે. મહારાજ કહ્યું અંદર કાંઈ વિષયની ઉત્પત્તિ નથી, ગમે ત્યારે ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જોઈ જોઈને નાખ્યા છે. જો હવે એને કાઢવા હોય તો શું કરવું પડે, ભગવાન સંબંધી સાંભળવું પડે, જોવું પડે. પહેલાં ઓલી ઓડિયો કેસેટ આવતી હતી ને, પછી આપણે એને ઇરેઝ કરવું પડે. ફિલ્મના ગીત પહેલાં વગાડતા હોય, પછી ભગત થાય એટલે પછી એમાં કીર્તન ને એવું નખાવે, એટલે પછી શું કરવું પડે, ઇરેઝ કરવું પડે. એની ઉપર ભગવાન સંબંધી એમ અંતકરણમાં છે ને એ બધું પડ્યું છે, એને ઇરેઝ કરવા માટે ભગવાન સંબંધી પંચવીસે નાખી તો એ ઇરેઝ થઈ જાય. પણ ક્યારેક ક્યારેક ઓલી જૂની કેસેટ હોય બરાબર ઇરેઝ ન થયું એટલે પછી ક્યારેક વાગે પાછું, જાણું એમ બરાબર આપણે એટલું બધું ન થયું એટલે ક્યારેક પાછું યાદ આવી જાય. પણ જેટલું આપણે ભગવાન સંબંધી કાનથી સાંભળશું, આંખથી જોઈશું, કેટલા પંચ વિશે એની મેળે ટળી જાય છે, સહેલામાં સહેલો ઉપાય. અને આપણે તો કેવા ભાગ છે બોલો, અહીં કુંડળમાં રહે છે, અહીંયા એવો કોઈ યોગ જ નથી છે. માનો ગમે ત્યાં જાય આ બધું કોઈ એવો યોગ જ નથી. હવે તો આપણે સાય સાયન અંદરથી ઉત્પન્ન કરીએ ને તો સંભાળીએ, બાકી અહીંયા સહેજે સહેજે બધું નિયમ વૈરાગ ધર્મ રહે એમ છે. કારણ કે આમ જો તો ભક્તો, આમ જો સંતો મહારાજ, અહીંયા બધું પ્રસાદીનું ભગવાન બધે ફરેલા, એટલે સહેજે સહેજે અહીંયા તમને કહું બહારના માણસો જે આ બધા અધિકારીઓ બધા આવે ને અંદર, આ પૂછો હરેન્દ્રસિંહ રાણા એમ કે અહીંયા આમ બહુ શાંતિ થઈ જાય. કારણ કે જગતમાં તો બધો ઉત્તાપ જ છે, પણ અહીંયા રહ્યા થકા જો આપણે શાંતિ ન થતી હોય તો આપણામાં ક્યાંક ખામી છે. આપણે એવો મહિમા નથી, એવો દિવ્ય ભાવ નથી,
નકર બહારના માણસો જે રજોગુણી માણસો હોય એને આમ આવે ને તો શાંતિ થઈ જાય. તો આપણે તો ભગવાનના ભગત છીએ, પણ આપણે શું કહેવાય, કામનું બધું સંભાર્યા કરીએ છીએ, એવો રસ લીધા કરીએ છીએ એટલે એવું થતું નથી. જો આવું કરે તો મહારાજ કહે એને પછી એક વાસના થઈ જાય છે. વચનામૃત હજી બાકી છે, બીજું કાલે લેશું. બરાબર, ચરિત્ર એકાદું વાંચી, કાલે આપણે એક પરમદી ચરિત્ર વાંચ્યું હતું. ઓલા બેન, ઓલા એના પત્ની હતા, ભગવાનના ભગત હતા, તો રક્ષા કરી પાણીમાં પડ્યા. સમજાણું, એમ ભગવાન તો બહુ દયાળુ છે. સમજાણું, એક ચેતરવાની વાત યાદ આવી છે તો કહેતા હોય તો કહી દો. સમજાણું, ભગવાન છે ને, આમ તો જો કે ભગવાન છેતરાય નહીં, પણ એક ફરું આ શું કહેવાય કોરોનાનો કાળ હતો ને, તે જમીન પડી તો ભગવાને એમ થયું કે હાલો આપણે ભાગીદારી કરી ખેડૂતારે. સમજાણ, તો ભગવાન કીધું, મિસ્ટર કિશાન ઇંગ્લિશ બોલ્યા ભગવાન. ભગવાનને જ બધી ભાષા આવડે, કારણ કે એને તો શું કહેવાય બધે બ્રહ્માંડમાં ક્યાંક ઇંગ્લિશ બોલતા હોય ત્યાં જવાબ દેવાનો, એટલે ભગવાનને જ બધી ભાષા આવડે. એટલે ભગવાને કીધું, એક જૂના જમાનાની વાત યાદ આવી ગઈ, એ વચ્ચે કીધું ઇંગ્લિશની વાત. જાણું, એક ભાઈ જૂના જમાના મુંબઈ ગયેલા, મુંબઈ. હવે આમાં શું છે, લાઈવ જાય એટલે આપણે નામ જાત શું કહે જ્ઞાતિ વિશે ન કહેવાય. પછી મુંબઈ ગયા ને ઇંગ્લિશ શીખ્યા, કેટલું યસ ને નો બે શીખીને. તો જૂના જમાનામાં તો એટલું આવડે તો ઘણું કહેવાય. પછી ગામડે આવ્યા, ગામડે ચોરી થઈ, તો પછી તો તપાસ કરવા આવ્યા ઓલા સાહેબો. એટલે એ તો ગામડામાં જ પહેલાં કાંઈ કાંઈ ભણેલા જ નહોતા, કોઈક આવા સાહેબ આવે એટલે કાંઈ ખબર જ ન પડે. પછી કે આને હું જવાબ દો કે ઓલો આવ્યો છે ને એને ઇંગ્લિશ આવડે છે કે મોકલો એમ. પછી બધા એને લાવીને એને આપ્યો, તો ઓલા સાહેબ કે ચોરી થઈશ કે યસ. પછી કે તમારે ઘેરે થઈ તો કે નો. એને એટલી જ ખબર, એક ફેરું યસ કહેવાનું એક ફેરું ન કહેવાય. પછી કે શું કહેવાય, હા રાતે ચોરી થઈ તો કે યસ. પછી કે કેટલા રૂપિયાની થઈ તમે જાણો તો કે નો. પછી કે ચોરી તમે કરીશ તો કે યસ. પકડી ગયા. એટલે ઇંગ્લિશમાં ઘણી ફેરું આવું થાય. એટલે ભગવાનને એમ થયું કે હાલો આપણે પાર્ટનરશિપમાં બિઝનેસ કરીએ. એટલે આને કીધું કે ભાઈ આપણે કઈ રીતે કરશું. તો આ ખેડૂત કે ભગવાન, પછી ખેડૂતે ઇંગ્લિશ બોલવા માંડ્યા. સમજાણ કે એઝ યુ સે, જેમ તમે કહો. તો ભગવાન કે એક કામ કરીએ કે શું કે ફાર્મ અને રેન મારો, કે એટલે ખેતર અને વરસાદ, અને કે બિયારણ અને લેબર તારું. કે વાંધો નહીં, વરસાદ અને જમીન ભગવાન કે મારી, અને બિયારણ અને મહેનત તારે, ઘણું વાંધો નહીં. પછી ભગવાન કે હવે કઈ રીતે ભાગ પાડશું, તો કે જેમ તમે કહો. તો કે એક કામ કરી ભગવાન કે ઉપર થાય એ મારું અને જમીનમાં થાય એ તારું, વાંધો નહીં. તે ખેડૂતે શિંગ કરી, તે શિંગ શિંગ લઈ ગયો ને ભગવાનને ચારો લો આપ્યું કે સારા કરો, તમારે ગાયું ખરી. મારો ભગવાન કે તો છેતરી ગયો કે, તો કે એમ નહીં. કેમ કેમ, તો કે જમીનમાં થાય એ મારું, ઉપર થાય કે વાંધો નહીં. ત્યાં બાજરો કર્યો, હું જાણું ડુંડા ડુંડા લઈ ગયો ને ભગવાનને કડબ આપી. ભગવાન કે આ તો હાલો છેતરી ગયો, કે એમ નહીં, કે હવે એક કામ કરી કે ઉપર થાય એ મારું, જમીનમાં થાય એ મારું, કે વાંધો ને. ત્યાં દોડા કર્યા ભગવાનને, શું કહેવાય સમરા અને થળિયા આપ્યા, દોડા દોડા લઈ ગયો છે ને ભગવાનને છેતરી જાય એવો છો. હા, પછી આ એક દી મને બધા છોકરા મળે કે અમારા કોઈ જે જોક્સ નથી કહેતા. મેં કીધું આ તમારો વાળો. સમજાણું, એક શિક્ષક હતા, આ બધાને પૂછ્યું કે શું કહેવાય આ ઓલી બસ હાલે સિટીમાં, ખબર BRTS, BRTS બસ હાલે છે ને અમદાવાદમાં છે, સુરતમાં ખબર ને કે સુરતમાં છે, સુરતમાં એક
છોકરાનો ઉભો કર્યો. શિક્ષકે કે આ BRTS નું ફૂલ ફોર્મ શું થાય? કે તો છોકરો ઉભો રહ્યો, એક આંગળી ઊંચી કરી કે આવે કે બાજરાના રોટલા ને ટમેટા ને શાક. કે BRTS હકીકત એનો અર્થ શું છે? જે આવવા જવા માટેની જે વ્યવસ્થા હોય ને ઝડપી થાય એને BRTS શોર્ટ ફોર્મ છે. પણ આને તો આવું ગોઠવી દીધું. પછી સાહેબને એમ કહ્યું, આમાંને હાલો બીજા છોકરાને પૂછી, બીજાને પૂછું. નાગરિક શાસ્ત્ર ભણાવતા પછી કે આને જનરલ નોલેજ થોડુંક ભણાવી, થોડુંક આ પૂછી આવે ને. નાગરિક શાસ્ત્રમાં બધા ભારતનું બંધારણ કઈ રીતે છે ને કેટલા ખાતા હોય ના હોય, આમાં તમે ધ્યાન રાખશો તો સમજાશો આ જોક છે. પછી એક છોકરાને ઊભો થઈને પૂછ્યું કે બોલો કે રામચંદ્રજી ભગવાને વનવાસ માટે કયો સમય નક્કી કર્યો? તો એક છોકરો ઊભો થયો કે સાહેબ 9:15. સાહેબ આશ્ચર્ય પામી કે 9:15? એ કે હે, કઈ રીતે? એ કે સાહેબ વનવાસ છે ને એનું ઊંધું કરો એટલે 9:15 થાય. કે તો સાહેબ પછી ભણાવવાનું છોડીને રામકથા કરવા લાગી ગયા. હા, હવે છેલ્લે એક કહી દો પછી આપણે ચરિત્ર વાંચી. પછી પાછું એક પૂછ્યું કે આ તમને ખબર છે હમણાં બધું ઓલું જે વસ્તુ હોય ને 2-in-1, પછી 4-in-1 આવે છે ને, 1-in-1, એકમાં બધું. તો સાહેબે એક છોકરાને ઊભો કર્યો કે એવું કયું બ્રહ્માસ્ત્ર છે કે એમાં એકમાં બેવાનું થાય, 2-in-1 આવે? એક છોકરો ઊભો થયો, સાહેબ વેલણ. સાહેબ કે વેલણ કેમ? કે વેલણથી રોટલી ગોળ થાય ને પતિ સીધો થાય. હાલો, ભગવાને જે જે રક્ષા કરી, ભગવાન કેવા દયાળુ છે. એક ચરિત્ર આપણે વાંચી. ઉત્તર હિન્દુસ્તાનમાં ગ્વાલિયર પ્રાંતમાં બામરોલી ગામ છે. આવડુઆ બામરોલીને એવો વડતાલ પાસે અત્યારે ઉત્તરપ્રદેશ. ત્યાં ગીરધારીભાઈ નામે એક ગુજર સુતાર રહેતા હતા. તેમના પત્ની પિયર ગયા હતા. તેઓ પિયર ગયેલી પોતાની પત્નીને સાથે લઈ પોતાના સસરાના ઘરેથી પોતાને ગામ આવતા હતા. રસ્તામાં રાજપડી વેરાન વગડાનો વિસ્તાર હતો. થોડું ચાલતા વચમાં એક નાનું ગામ આવ્યું. લોકોને પૂછ્યું, અહીં કાંઈ ઉતારો કરે એવું કોઈનું ઘર છે? અમુક અદેખા માણસોએ તે ગામના એક હલકી વૃત્તિના માણસનું ઘર બતાવ્યું. ગીરધરભાઈ અને તેમના પત્ની તેમને ઘેર ગયા. આ માણસે આવકારો આપ્યો અને રાત રોકાવા કહ્યું. પરંતુ ગીરધરભાઈની પત્નીનું રૂપ જોઈને તે ભાઈની નજર બગડી હતી. ધર્મ નિયમમાં ડટતાવાળા તેમના પત્ની આ પુરુષના અંતરના મલિન ભાવને પામી ગયા. તેથી તેઓ સવારમાં વહેલા એક પોર રાત બાકી હતી ત્યાં ઉઠ્યા. પછી ગીરધરભાઈએ પત્નીને કહ્યું, આપણે અત્યારે જ નીકળી જવું છે. ત્યારે તેમના પત્નીએ કહ્યું, હજી રાત ઘણી બાકી છે અને આપણે જેને ઘેર રહ્યા છે તે રજપૂતની દ્રષ્ટિ ખરાબ છે. ગીરધરભાઈના પત્ની જેને ઘેરે રાત રહ્યા હતા તે વ્યક્તિની મલિનતાને પામી ગયા હતા. એટલે તે કે માર્ગમાં જરૂર કાંઈ વિઘ્ન થાય એવું લાગે છે. એના પતિ કે ભાઈ અત્યારે જવું નથી, હજી અંધારું છે, થોડું ગંજવાળું થાય પછી જશું. સવારે કોઈ વળાવ્યાને સાથે લઈને ચાલીએ તો સારું, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનું જેના અંતરમાં બળ હતું એવા ગીરધરભાઈએ પત્નીની આ વાત ન માની. બંને ભગવાનનું સ્મરણ કરતા આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં પ્રભાત્યા ગાતા જાય. ગીરધરભાઈ આગળ ચાલે અને તેમના પતિ પાછળ ચાલે. જો પહેલાંના જમાનામાં આવી મર્યાદા હતી, સમજાણું કે પતિ હોય આગળ ચાલે અને પુરુષ હોય પાછળ ચાલે. પછી ધીરે ધીરે સમય થયો ને પછી શું થયું, બે હારે હાલવા મળ્યા. અને પછી થોડોક અત્યારનો સમય આવ્યો એટલે પત્ની આગળ ને પુરુષ પાત. હા, એક ભાઈ પૂછતા કે પહેલાના જમાનામાં ને અત્યારના જમાનામાં શું ફેર? કે પહેલાં યુદ્ધ થતા ને આવું થતું ને કાંઈ પણ, તો ઘોડા હતા, વાહનો હતા ને, એટલે એની પત્ની હોય સ્ત્રી હોય એને આગળ બેહારણ, આ ભાઈ પાછળ બેહારણ, ઘોડું મારી મેં. અત્યારે તો કે અત્યારે ઘોડા બોડા નથી, બાઇક હોય, બાઇક પાછળ એના પત્ની બેઠા હોય અને પતિને પકડીને પડી ન જાય એમ. એટલે પહેલાં મર્યાદા હતી, હવે જેટલી જેટલી મર્યાદામાં રહે એટલું રક્ષણ થાય.
ખૂબ જ મર્યાદા રાખતા, તેથી કોઈની બલાત ઇજ્જત લૂંટાતી નહીં. જેટલા આપણે ધર્મ નિયમમાં રહી ભગવાન કે એમ કરીએ તો આપણી રક્ષા થાય. એટલે જ મહારાજ હજુ શિક્ષાપત્રીમાં બધો વિવેક બતાવ્યો આવે છે ને, ભાઈ એકાંત સ્થાનમાં પોતાની મા બહેન હોય તો એની સાથે ન રહેવું, પોતાના અંગ દેખાય એવા વસ્ત્રો ન પહેરવા, આ બધું મર્યાદાઓ છે. એ મર્યાદામાં જો આપણે રહીએ તો આપણે કોઈ પ્રકારનું દુઃખ આવે નહીં, પણ જો ભગવાનની આજ્ઞા મર્યાદા લોપીએ તો દુઃખ આવે ખરું. બાકી કોઈની તાકાત નથી કે આપણે દુઃખ આપી શકે. મહારાજે તો ત્યાં સુધી કીધું કાળ કર્મ અને માયા એ પણ દુઃખ દેવાને સમર્થ નથી જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો. કારણ કે સુખ દેવું દુઃખ દેવું એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીશું તો કોઈ આપણે દુઃખી કરી શકશે નહીં. ગમે એવી પરિસ્થિતિ આવશે, ગમે આવશે, તો ભગવાન ગમે એમાં રહીને આપણે રક્ષા કરશે. પણ જો આપણે ક્યાંક મર્યાદા તોડશું, આજ્ઞા લોપશું તો દુઃખ આવવાનું છે. એટલે માટે મર્યાદામાં રહીએ એટલી મહારાજ આપણી રક્ષા કરે. મર્યાદામાં રહે તેને કોઈ હેરાન કરવા આવે તો શ્રીહરિ તેનો નાશ કરે છે. જોકે જ્યારથી સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી દેવી અને આસુરી વચ્ચે યુદ્ધ ચાલે છે. પહેલાં લૂંટારાઓ લૂંટતા, હેરાન કરતા, માણસોને મારતા, અને અત્યારે આતંકવાદીઓ તોફાન મચાવે છે. આ બધું પહેલેથી જ હાલ્યું આવે છે, ખાલી યુગ બદલ્યો એટલે એની સિસ્ટમ બદલી. બાકી આ બધું ધર્મ અને અધર્મ, પાપી અને પુણ્યશાળી, ઝઘડાને આ બધું પહેલેથી ચાલ્યું. અત્યારથી આપણને એમ થાય કે અત્યારે જમાનો બગડી, ત્યારે સિસ્ટમ ક્યાંક જુદી હતી અને અત્યારે આ બધી ઇલેક્ટ્રોનિક માધ્યમ આવી ગયું એટલે એના દ્વારા આ બધું થાય. એવી હલકી વૃત્તિના માણસોથી તો ભગવાન બચાવે તો જ બચાય છે. આ બંને ચાલતા ચાલતા પાંચે ગાઉં પહોંચ્યા ત્યારે એક નદીમાં આવી, તેમાં બંનેએ મહારાજને સંભાળી સ્નાન કર્યું. બાજુમાં શિવ મંદિર હતું, તેમાં બેસીએ પ્રેમથી પૂજા કરી. ગિરધરભાઈ સ્વામિનારાયણ ભગવાનને મળેલા હતા એટલે ભગવાનને ધરાવીને બંને ટીમણ કરવા બેઠા. ત્યાં પહેલો માણસ ઘોડેસવાર થઈ દૂરથી આવતો દેખાયો. તેમના હાથમાં ભાલો હતો, કેડે તલવાર હતી, બોકાની વાળી હતી, ક્રૂર નજર હતી. દૂરથી આવતા જોઈને જ તેની પત્ની પરિસ્થિતિ પામી ગઈ. તેને નક્કી થયું કે આ આ મારું શીલવ્રત લૂંટશે, તેથી તેઓ દોડી શિવ મંદિરમાં ગયા. અંદરથી દરવાજો બંધ કર્યો અને પ્રાર્થના કરતાં કહ્યું, હે ભોળાનાથ, આપ ત્રિશુળધારી છો, અસુર સંહારક છો, તો આ અસુર થકી મારી રક્ષા કરજો. ચરિત્ર લાંબુ છે, અડધું છું છે, બીજું આવતીકાલે હવે ભગવાન આવશે અને એની રક્ષા કરશે. સદાનંદ સ્વામી મહારાજની જય. Mm-hmm.